राजकोटमां दूधमां पाणी भेळवીને राजकोट ડેરીમાં પહોંચાડતા હોવાનો કિસ્સો એક વિડીયોના માધ્યમથી પ્રકાશમાં આવ્યો છે। તેમજ સમગ્ર કિસ્સાની જો વાત કરવામાં આવે તો આ ગોરખ ધંધો વિજયનગર દૂધ મંડળી દ્વારા કરવામાં આવ્યો હતો, જે સામે આવતા દૂધ મંડળીના મંત્રી અને દૂધ ટેન્કર ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવી છે। આ સાથે તેમની પાસેથી રાજકોટ ડેરી પેનલ્ટી પણ ફટકારશે। તેમજ આ ગોરખ ધંધાની જાણ થતાં રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ મંડળી બંધ કરવા સૂચના આપી હતી। આ સાથે મીડિયા સાથે વાત કરતા રાજકોટ ડેરી चेयरमेने जणाव्यु हतुं के गोरख धंधानो वीडियो पुरावो 21 जून ना रोज सामे आव्यो हतो, ज्यारे बाद मंडळीना मंत्री अने दूध टेन्करना ड्राइवर ने छुट्टा करवामां आव्या छे अने मंडळी पण बंद करवामां आवी छे। तेओ रोज 4-5 लीटर चोरी करीने सगे वगे करता हता। आ मंडळीमांथी दैनिक 400 लीटर दूध आवतुं हतुं, जे दूध मंडळी 5-6 गामोमांथी एकत्रित करतुं हतुं। तेमज दूधमां पाणी नाखीने डेरी पहोंचाडवानो गोरख धंधो सामे आवता राजकोट डेरी द्वारा तमाम 800 जेटली मंडळीओमां चेकिंग हाथ धराशे। જો ડોલ પેડી ડોલમાં દૂધ કાઢ્યું, એ રાજકોટ જિલ્લા દૂધ સંઘ તરફથી 76 રૂટ ચાલે છે, 76 નામ છે, 76 નામ જે રૂટ ચાલે છે એમાં 6 ગામો આવે છે, કાગદળી, વાછરપર, વાછરપર, અડાળા, વિજયનગર, રતનપર અને અળમતિયા। આ 6 ગામોમાં રૂટ જે છે એ રૂટમાં અમે દૂધ લેવા માટે કોન્ટ્રાક્ટરનું વાહન નક્કી કર્યું હોય છે। અમે એ વાહન નક્કી કર્યા ઉપર દૂધ લેવા ગયા હતા અને ત્યાં દૂધ લેવા જતા ભાઈ વિજયનગરમાં મંત્રીશ્રી દૂધ પકડા દૂધ ભરતા, એટલે જે દૂધ કેનમાં આવ્યું હોય એ કેનમાંથી 5-6 લીટર દૂધ પકડાતા માલુમ પડે છે વીડિયામાં। અમારી પાસે કોઈ એવી અત્યારે કોઈ માહિતી નથી, પણ વીડિયામાં માહિતી અમને આવી અને જ્યારે વિડીયો આવ્યો ત્યારે હું ગાંધીનગર હતો, ગાંધીનગરથી મેં વિડીયો જોયો, એ જ કલાકમાં મેં એમને કહી દીધું કે આ રાજકોટ ડેરી તરફથી જે ડેરી છે ભાઈ વિજયનગર ડેરી એને બંધ કરી દેવી, એટલે વિજયનગર ડેરી આપણે તરત જ બંધ કરી દીધી છે। બીજી વાત રહી કે ડ્રાઈવર પણ સામેલ હતા એવું વીડિયામાં બોલાય છે, મંત્રી હતા અને ડ્રાઈવર પણ સામેલ હતા એવું વીડિયામાં બોલે છે, એટલે મેં સૂચના આપી કે ડ્રાઈવરને તાત્કાલિક આ ડ્રાઈવરને કોન્ટ્રાક્ટરે તાત્કાલિક છૂટો કરવો અને 6 ગામની મંડળીમાં જ્યાં દૂધની ઘટ થઈ હોય, આ ચોરી થઈ હોય, જ્યારથી ચોરી થઈ હોય, જે ઘટ આવી હોય એ ઘટની રકમ આવડી આ વિજયનગર ડેરીના મંત્રીએ ભોગવી અને કોન્ટ્રાક્ટરે ભોગવી એવી કડક સૂચના અને આદેશ આપી દીધો છે। આ બનાવ બન્યો છે ફક્ત દૂધ ચોરીનો બનાવ છે અને દૂધ ચોરીનો બનાવ ફક્ત અને ફક્ત મંત્રીશ્રી પોતે અને ડ્રાઈવર પોતે કરેલો છે, બીજી કોઈ વ્યક્તિ આમાં સામેલ નથી।